गुड मॉर्निंग भारत, आपने स्वाध्याय 9.1 समय संख्या स्टार्ट करेलू तो मेथ्स में हमें आज 9.1 में आपने 5 के 6 प्रश्न करिया था। आज 7मो प्रश्न गई गई प्रश्न में मैं तुमने पीक्यू स्वरूप में कई रीते लगाई बढ़ समझाव्यु तो आज हूँ तमने 7मो प्रश्न है अतिसंक्षिप्त स्वरूप जी। अतिसंक्षिप्त स्वरूप नो ख्याल तो तमने छे जे कई रीते करवानुं होय दे बराबर छे। आमा आपेलुं छे ऋण आठना छेदमां छो तो तमे अवयव पाड़ो तो 2 × 2 × 2 પણ ઉપર ઋણ છે એટલે બધી સંખ્યા ઋણમાં જ આવે, નીચે ધન છે તો 2 × 6 2 ગયા તો 2 નું કેટલા થઈ ગયા 4। કેવા 4 આવશે? ઋણ 4 ના છેદમાં 3 એટલે જવાબ આવ્યો ઋણ 4 ના છેદમાં 3। એ રીતે 25 ના હોય તો તમે ભાડો તો 5 × 5 અને 5 × 9 = 45। આ બંને ધન છે એટલે કોઈ ટેન્શન નથી એટલે 5 ના છેદમાં 9 બરાબર છે। એ જ રીતે આમાં રકમ જરાક ખોટી લખાઈ ગઈ છે, બરાબર છે આ રીતે। અથવા તો તમે સીધું પણ લખી શકો છો કે 11 × 44 × 18 × 72 4 ગયા 4 ગયા એટલે કે ઋણ 11 ના છેદમાં 18 એ જ રીતે ઋણ 8 ના છેદમાં 10 એનો મતલબ કે 4 × 2 અને 2 × 5 2 ગયા 2 ગયા એટલે કે ઋણ 4 ના છેદમાં 5 બરાબર છે। આ રીતે અતિસંક્ષિપ્ત સ્વરૂપ અને કરતા શીખ્યા છે। હવે એની નીચે યોગ્ય સંકેત ખાલી જગ્યામાં લખો એટલે કે એમાં પણ જો છેદ સરખા હોય તો સીધું લખી શકાશે, પણ છેદ અલગ હોય તો આપણને લસાઅ પાડીને સૌથી પહેલા છેદ સરખા કરવા પડશે, પછી આગળ જો આમાં 7 અને 3 છે તો 7 અને 3 નો લસાઅ તમે જોશો 21 થાય, કેટલો થાય 21 × 7 = 21 એટલે બંનેના છેદમાં આપણે કેટલા લાવવાના છે 21 તો તમે આ રીતે કરી શકો છો। 7 ને 3 વડે ગુણ્યા કરી અને 3 ને 7 વડે તો 5 તારીખ કેટલા થાય 15 ના છેદમાં 21 અને 14 ના છેદમાં 21 કોણ મોટું કહેવાય, ઋણ કે ધન? હવે આપણે સૌથી પહેલા ઋણ અને ધનનો ખ્યાલ લેવો પડે। એવું નથી કે 15 મોટા થઈ ગયા, 15 કેવા છે? ઋણ છે। ઋણ સંખ્યા હંમેશા નાની હોય અને ધન સંખ્યા હંમેશા કેવી હોય? મોટી હોય। તો આમાં તમે જોઈ શકો 14 ના છેદમાં 21 મોટા થાય એટલે 3 આ તરફનું આવશે। એ જ રીતે આમાં પણ તમે બંને ઋણ આપેલા છે તો પણ આપણને 5 અને 7 નો શું કરવાનો? લસાઅ કેટલા આવ્યો? 35 એટલે કે ઋણ 4 ના છેદમાં 5 ઋણ 28 ના છેદમાં 35 ઋણ 25 ના છેદમાં 35 તમે જોઈ શકો છો આમાં તમે એમ ધારો કે ઋણ 28 મોટા થયા, ખોટી વાત છે। ઋણમાં જે સંખ્યા મોટી છે એ નાની કહેવાય એટલે કે અને ઋણ 28 એ નાના કહેવાય તો ઋણ 25 શું કહેવાશે? મોટા એટલે આ તરફ મોટી આવશે। એ જ રીતે આમાં 8 અને 16 8 અને 16 નો લસાઅ તમે જોશો તો 16 જ આવશે। બંનેના છેદમાં કેટલા લાવવાના છે? 8 તમે જોઈ શકો બંને સંખ્યા સરખી આવી
પણ સરખી આવી બંને ગુણ જ છે એટલે બરાબરનું ચિહ્ન આવશે. એ જ રીતે અમે ગુણ અને ઋણ 7 ના છેદમાં 4 બરાબર છે. 5 અને 4 નો લસાઅ તમે જોશો તો 20 આવશે. કેટલો આવ્યો? 20. બંનેના છેદમાં 20 લાવવાના. બંને ઋણ 4 ને 4 ને 5 8 ચોક 35 ના છેદમાં 20 ઋણ 35 ના અને 35 ના છેદમાં પણ 20 ઋણ. હવે તમે જોઈ શકો છો આમાં કોણ મોટું કહેવાશે, ઋણ 32 કે ઋણ 35? ઋણ 32 મોટા કહેવાશે, બરાબર છે. એ જ રીતે આમાં ઋણ 3 અને 4, 3 અને 4 નો લસાઅ કેટલો? 5/12. બરાબર છે. બંનેના છેદમાં આપણે લાવવાના છે 12 ના છેદમાં ઋણ 3 × 4 અને ઋણ 1 ના છેદમાં 4 એટલે 3. એટલે કે 1 ના છેદમાં ઋણ 12 અને ઋણ 1 ના છેદમાં ધન 12. કોણ મોટું કે ઋણ? બંને જોઈએ તો ઋણ જ છે, બંને સરખા જ થાય એટલે આનો જવાબ આવ્યો ઋણ, બરાબરનું ચિહ્ન. હવે આમાં પણ તમે જોઈ શકો છો છેદ સરખા જ છે તો સીધું લખી શકાય છે બરાબર. આમાં તમે જોઈ શકો છો આમાં જુઓ 0 નાના છે, 0 નો કોઈ કિંમત કરે 0 એ મોટા કહેવાય, જ્યારે ઋણ સંખ્યા એ નાની કહેવાય તો એ તરફ નથી. એટલે આ રીતે તમે કરી શકો છો. હવે પ્રશ્ન 9 માં એવું છે કે કઈ સંખ્યા મોટી છે? બરાબર છે, કઈ સંખ્યા મોટી છે? આમાં મોટીનું ચિહ્ન કઈ સંખ્યા મોટી છે એનો મતલબ એવો થયો કે એમાં પણ તમારે છેદ કાઢવા પડે 5 અને 2 નો લસાઅ. એટલે કે 10, બરાબર છે. બધાના છેદમાં કેટલા લાવવાના છે? 10. એટલે કે 6 ના છેદમાં 10 અને 25 ના છેદમાં 10. પણ મોટું થયું તો 25 ના છેદમાં 10 એટલે કઈ સંખ્યા રહી? 5. દ્વિતીય સંખ્યા મોટી છે. એ જ રીતે આમાં તમે જોઈ શકો છો 6 અને 3 નો પહેલા લસાઅ કાઢવાનો, બંનેનો લસાઅ જોશો તો 6 આવશે. એટલે કે ઋણ 5 ના છેદમાં 6 અને ઋણ 4 ના છેદમાં 6, બરાબર છે. ઋણ 5 ના છેદમાં 6 અને ઋણ 8 ના છેદમાં 6. કોણ મોટું થયું, ઋણ 5 કે ઋણ 8 મોટા થયા? ઋણ 5 ના છેદમાં 6 મોટા થયા. આ તરફનો તીર આવે એટલે જવાબ લખવાનો ઉપર પર ઋણ 5 ના છેદમાં 6, સંખ્યા મોટી છે. આમાં 4 અને ઋણ 3 નો તમે લસાઅ લઈ શકો છો. લસાઅ કેટલો આવ્યો? 12. બંનેના છેદમાં આપણે લાવવાના છે 12. 3 × 9 ના છેદમાં 12 અને 8 ના છેદમાં 12 બંને ઋણ છે. તમે જોઈ શકો કોણ મોટું કહેવાય? 8 વાળું. એટલે અહીંયા જવાબ તમે લખી શકો છો કે 2 ના છેદમાં ઋણ 3, સંખ્યા મોટી છે, બરાબર છે. એ જ રીતે આમાં તમે ઋણ અને ધણ આમાં લસાઅની કાઢો કેમ કે બંનેના છેદ સરખા છે તો ધણવાળી સંખ્યા જ મોટી, એટલે સીધું લખી દો 1/4 સંખ્યા મોટી છે, બરાબર છે. એ જ રીતે 5માં 3 × 7 = 21 અને 2 = 23 ના છેદમાં 7. પહેલા સાદું રૂપ આપી દઈએ, 5 × 15 = 4 = 19 ના છેદમાં 5, બરાબર છે. તો તમે જોઈ શકો છો 7 અને 5 નો લસાઅ કેટલો થાય? 35 થાય. બંનેના છેદમાં કેટલા લેવાના છે? 35. એટલે 23 × 5 કેટલા થયા? 115. સોરી, હા ના, 7 × 14 = 161 અને 19 × 7 = 119. ના છેદમાં 35. બંને ઋણ છે
જોઈ શકો કોણ નહોતું કહેવાશે 133 એટલે જવાબમાં શું લખશો ઋણ 3 પૂર્ણાંક 4 ના છેદમાં 5 સંખ્યા મોટી છે આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે થઈ શકે હવે આના ચડતા ક્રમમાં જોવા ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યા પહેલા લેવાની તમે જોઈ શકો છો આમાં છેદ બધાના સરખા છે 5 5 છે હવે તમને ખબર હોય તો ચડતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા એ નાની કહેવાય બરાબર છે અને નાની સંખ્યા એ મોટી કહેવાય તો હવે તમે આમાં જો સૌથી નાની સંખ્યા કઈ છે સૌથી પહેલા તો ઋણ 3 ના છેદમાં 5 પછી ઋણ 2 ના છેદમાં 5 અને ઋણ 1 ના છેદમાં 5 આ ગોઠવેલી છે હવે આમાં છેદ અલગ અલગ છે 3 9 અને 3 નો લસાઅ તમે જોશો ને તો 3 જ થાય એક એકા 1 ના છેદમાં 3 3 નું 6 ના છેદમાં 9 અને 4 એકા 4 ના છેદમાં 3 બરાબર સોરી બધાના છેદમાં 9 લખવાનું હવે આમાં સૌથી નાની સંખ્યા તમે જોશો સૌથી નાની પહેલા કઈ આવશે ઋણ 6 ના છેદમાં 9 ઋણ 4 ના છેદમાં 9 અને પછી 1 ના છેદમાં 9 આ તમારો જવાબ છે બરાબર છે હવે તમે જોઈ શકો છો મૂળ સંખ્યા પર આવો મૂળ સંખ્યા તમે જોશો તો ઋણ 6 ના છેદમાં 9 એટલે સૌથી નાની કઈ રહી ઋણ 2 ના છેદમાં 9 પછી ઋણ 4 ના છે એટલે ઋણ 4 ના છેદમાં 3 અને છેલ્લે આવી 1 ના છેદમાં 9 હવે એ રીતે ત્રીજા નંબરની એમાં પણ તમારે લસાઅ કરવાના 7 2 ને 4 આનો લસાઅ આવશે 14 લસાઅ કેટલો આવ્યો 28 ત્રણે ત્રણના છેદમાં આપણે 28 લેવાના છે એટલે કે 7 6 14 2 અને 4 17 બરાબર છે એ જ રીતે તમે ઋણ 12 ના એટલે કે 12 ના છેદમાં 28 14 તારી 42 ના છેદમાં 28 અને 21 ના છેદમાં 28 હવે તમે સૌથી નાની સંખ્યા જોઈ શકો છો તો કઈ આવશે ઋણ 42 ના છેદમાં 28 ઋણ 21 ના છેદમાં 28 અને ઋણ 12 ના છેદમાં 28 બરાબર છે એના આધારે તમે જોઈ શકો તો ઋણ 3 ના છેદમાં 2 પછી 21 વાળી કઈ છે ઋણ 3 ના છેદમાં 4 અને છેલ્લી ઋણ 3 ના છેદમાં 7 આ રીતે આપણે દાખલા કરી શક્યા છે હવે આ તમને ચડતા ક્રમનો પણ ખ્યાલ આવી ગયો હવે પછી આપણે નવ પોઈન્ટ બે જોઈશું બરાબર છે આપનું અહીંયા પૂર્ણ થયું